નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી YouTube ચેનલ પર. મિત્રો, આજના 9:30 વાગી ગયા છે અને આજનો ટાઈમ છે ડેઈલી ક્વિઝનો. તો આજે આપણે જોઈશું ક્વિઝ નંબર 7. તો મિત્રો, આની પહેલાની તમારે ક્વિઝ જોવાની બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને 1-6 ક્વિઝ તમને મળી રહેશે, ત્યાંથી જઈને તમે ક્વિઝ જોઈ શકો છો. તમે આખો દિવસ મહેનત કરી છે તો સાંજે તમારી 10-12 મિનિટનો સમય જે છે તે ક્વિઝ પાછળ આપો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમે કેટલું અચીવ કર્યું છે, કે તમારા કેટલા માર્ક્સ આવે છે 10માંથી. તો જે મિત્રોને 10માંથી 8 કે 8 કરતાં વધારે માર્ક્સ આવે છે તે મિત્રોની મહેનત જે છે તે રાઈટ ટ્રેક પર છે. તો બાકીના મિત્રો જે છે તેને થોડી મહેનત વધારવાની જરૂર છે. તો કયા છે 10 પ્રશ્નો તો આપણે જોઈએ હવે. તો મિત્રો, તમે જો મારી ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. તો મિત્રો, તમે જો મારા વોટ્સએપ ગ્રુપમાં એડ થવા માંગતા હો તો અહીં મારો મોબાઈલ નંબર આપેલ છે, તેના પર તમે ક્યાં ડિસ્ટ્રિક્ટથી છો અને તમારું શું નેમ છે તે લખીને મોકલી આપો, જેથી કરીને હું મારા ગ્રુપમાં એડ કરી દઈશ અને અવનવું મટીરિયલ તેમજ તમને શોર્ટકટ ટ્રીક તમને ગ્રુપમાં મળતી રહેશે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોના અંતમાં લાઇક જરૂર કરજો. તો સ્ટાર્ટ કરીએ હવે આજની ક્વિઝ. તો ક્વિઝનો સૌ પ્રથમ ક્વેશ્ચન છે, ગુજર ભાષા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? ગુજર ભાષા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? ઓપ્શન એ છે પરમાનંદ, ઓપ્શન બી છે ભાલણ, ઓપ્શન સી છે પદ્માનંદ, ઓપ્શન ડી છે અખો. ફરી એકવાર, ઓપ્શન એ છે પરમાનંદ, ઓપ્શન બી છે ભાલણ, ઓપ્શન સી છે પદ્માનભ અને ઓપ્શન ડી છે નખો. તો મિત્રો, અહીં જે બી આન્સર આવતો હોય તે ફટાફટ તમે વિડીયો પોસ્ટ કરીને કોમેન્ટમાં લખી નાખો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ આવી જાઓ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી ભાષા બોલાય છે? નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી ભાષા બોલાય છે? તો ઓપ્શન એ છે ભાવનગર, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી છે જામનગર અને ઓપ્શન ડી છે જૂનાગઢ. ફરી એકવાર, ઓપ્શન એ ભાવનગર, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી છે જામનગર અને ઓપ્શન ડી છે જૂનાગઢ. તો મિત્રો, અહીં આપણે 10 પ્રશ્નો જોશું તો 10-10 પ્રશ્નોના હું વિડીયોના અંતમાં તમને 10 ક્વેશ્ચન પતી જશે, ત્યાર પછી તમને એના આન્સર આપીશ. તો નોટ કરી લેજો તમે ક્યાં ક્યાં આન્સર ટીક કર્યા છે, ત્યાર પછી આપણે આન્સર જોશું ત્યારે તમારા કેટલા માર્ક્સ થાય છે તે તમને ખ્યાલ આવી જશે. તો જોઈએ હવે ત્રીજો ક્વેશ્ચન, ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? ઓપ્શન એ નાનાભાઈ ભટ્ટ, ઓપ્શન બી મનુભાઈ પંચોળી, ઓપ્શન સી જુગતરામ દવે, ઓપ્શન ડી અમૃતલાલ ઠક્કર. ફરીથી એકવાર કહી દઉં, ઓપ્શન એ નાનાભાઈ ભટ્ટ, ઓપ્શન બી છે મનુભાઈ પંચોળી, ઓપ્શન સી છે જુગતરામ દવે કે ઓપ્શન ડી અમૃતલાલ ઠક્કર. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન છે, ટોલ્સટોયની વોર એન્ડ પીસનું ગુજરાતીમાં ભાષાંતર કોને કર્યું હતું? ટોલ્સટોયની જે કૃતિ જે છે આ વોર એન્ડ પીસનું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું છે? તો નગીમદાસ પારેખ, ઓપ્શન એ, ઓપ્શન બી જંતી દલાલ, ઓપ્શન સી છે રમણલાલ શાહ, ઓપ્શન ડી છે મણિભાઈ દેસાઈ. ફરીથી એકવાર, ઓપ્શન એ છે નગીમદાસ પારેખ, ઓપ્શન બી છે જંતી દલાલ, ઓપ્શન સી છે રમણલાલ શાહ અને ઓપ્શન ડી છે મણિભાઈ દેસાઈ. તો ફટાફટ આનો આન્સર લખીને ત્યાર પછીના નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પાંચમા ક્વેશ્ચન પર આવી જાઓ. અને બહુ જ ઇઝી સવાલ, ગુજરાતના પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? ઓપ્શન એ છે એલેક્ઝાન્ડર ફાબસ, ઓપ્શન બી છે ફતેહસિંહ ગાયકવાડ, ઓપ્શન સી છે રાખેંગારજી તીજા અને ઓપ્શન ડી છે મોતીભાઈ અમીન. તો ફરી એકવાર કહી દઉં છું, એલેક્ઝાન્ડર ફાબસ, ઓપ્શન બી ફતેહસિંહ ગાયકવાડ, ઓપ્શન સી છે રાખેંગારજી તીજા અને ઓપ્શન ડી છે મોતીભાઈ અમીન. ત્યાર પછીનો છઠ્ઠો ક્વેશ્ચન છે, આઈને અકબરી અને મીરાતે સિકંદરી, આઈને અકબરી અને મીરાતે સિકંદરી નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો? આઈને અકબરી અને મીરાતે સિકંદરી નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો? ઓપ્શન એ છે દારાસિકો, ઓપ્શન બી છે વારિસ અલ્વી, ઓપ્શન સી છે બાલશંકર કથરિયા, ઓપ્શન ડી છે કેશવ હર્ષદ્ધુ. ફટાફટ મિત્રો આન્સર આપી દો, ઓપ્શન એ છે દારાસિકોર, ઓપ્શન બી વારિસ અલ્વી, ઓપ્શન સી છે બાલશંકર કથરિયા, ઓપ્શન ડી છે કેશવ હર્ષદ્ધુ. ત્યાર પછીનો સાતમો ક્વેશ્ચન જોઈએ, સિંચાઈ માટે સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? સિંચાઈ માટે સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો સુદર્શન તળાવ જે છે
તેમાં ઓપ્શન એ છે ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન બી છે અશોક, ઓપ્શન સી છે રુદ્રદમન, ઓપ્શન ડી છે પુષ્પગુપ્ત. ઓપ્શન એ ચંદ્ર મૌર્ય, ઓપ્શન બી છે અશોક, ઓપ્શન સી છે રુદ્રદમન અને ઓપ્શન ડી છે પુષ્પગુપ્ત. ત્યાર પછીનો આઠમો ક્વેશ્ચન જોઈએ, માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? માનવ ધર્મ સભાની સ્થાપના જે છે તે કોણે કરી હતી? ઓપ્શન એ છે નર્મદ, ઓપ્શન બી છે કરશનદાસ મૂળજી, ઓપ્શન સી છે દુર્ગારામ મહેતા અને ઓપ્શન ડી છે દલપતરામ. ફરી એકવાર કહી દઉં મિત્રો, ઓપ્શન એ છે નર્મદ, ઓપ્શન બી છે કરશનદાસ મૂળજી, ઓપ્શન સી છે દુર્ગારામ મહેતા અને ઓપ્શન ડી છે દલપતરામ. તો ફટાફટાનો આન્સર લખીને નેક્સ્ટ ક્વેશ્ચન પર આવી જાઓ. નવમો ક્વેશ્ચન છે, યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો? યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો? ઓપ્શન એ સિદ્ધરાજ, ઓપ્શન બી મૂળરાજ સોલંકી, ઓપ્શન સી છે ભીમદેવ કે ઓપ્શન ડી છે કર્ણદેવ. ફરીથી એકવાર કહી દો ઓપ્શન. ઓપ્શન એ સિદ્ધરાજ, ઓપ્શન બી મૂળરાજ, ઓપ્શન સી છે ભીમદેવ કે ઓપ્શન ડી કર્ણદેવ. તો ફટાફટ બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, આનો આન્સર નોટ કરીને ત્યાર પછીના નેક્સ્ટ દસમા લાસ્ટ ક્વેશ્ચન ઉપર આવી જાઓ. વીસમી સદી સામાયિકના તંત્રી કોણ હતા? વીસમી સદી સામાયિકના તંત્રી કોણ હતા? ઓપ્શન એ છે ઉમાશંકર જોશી, ઓપ્શન બી છે હાજી મોહમ્મદ અલારખિયા શિવજી, ઓપ્શન સી છે કવિ નન્હાલાલ અને ઓપ્શન ડી છે રાજા મોહનરાય. ઓપ્શન ડી છે રાજારામ મોહનરાય. ફરી એકવાર ઓપ્શન કહી દઉં છું. ઓપ્શન એ છે ઉમાશંકર જોશી, ઓપ્શન બી છે હાજી મોહમ્મદ અલારખિયા શિવજી અને ઓપ્શન સી છે કવિ નન્હાલાલ અને ઓપ્શન ડી છે રાજારામ મોહનરાય. તો મિત્રો, અહીં આપણી ક્વિઝ જે છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આઈ હોપ કે તમે દસે દસ પ્રશ્નોના આન્સર જે છે તે એબીસીડી જે બી આવતા છે તે તમારી બુકમાં અથવા કોમેન્ટમાં નોટ કરી લીધા છે. તો ત્યાર પછી હવે આપણે સોલ્યુશન જોવા છે. તો મિત્રો, તમારા જે બી માર્ક્સ આવે તે મને લખીને મોકલી આપજો, જેથી કરીને તમને કેવી રીતના મહેનત કરવી તે બી તમને આગળ ખ્યાલ આવશે. અને કાંઈ જરૂર પડે તો તમે તારે મને વોટ્સઅપ મેસેજ પર તમે મેસેજ બી કરીને પૂછી શકો છો. તો સ્ટાર્ટ કરીએ આપણે હવે. તો સૌપ્રથમ ક્વેશ્ચન હતો, ગુજર ભાષા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? ગુજર ભાષા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો મિત્રો, આપણો આન્સર આવશે ભાલણ. ગુજરાતી ગુજર ભાષાનો સૌપ્રથમ પ્રયોગ ભાલણે કર્યો હતો. ત્યાર પછીનો સેકન્ડ ક્વેશ્ચન હતો, નીચેના પૈકી ક્યા જિલ્લામાં ઝાલાવાડી બોલાય છે? નીચેના પૈકી ક્યા જિલ્લામાં ઝાલાવાડી ભાષા બોલાય છે? તો આપણો આન્સર આવશે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં. તો કયા જિલ્લામાં? સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં ઝાલાવાડી ભાષા બોલાય છે. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન હતો, ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? તો આપણો આન્સર આવશે નાનાભાઈ ભટ્ટ. ઘડતર અને ચણતર જે છે તે નાનાભાઈ ભટ્ટની આત્મકથા છે. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન હતો, ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસનું ગુજરાતી ભાષામાં કોણે કર્યું હતું, ભાષાંતર કોણે કર્યું હતું? તો આપણો આન્સર આવશે જંતી દલાલ. ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસનું ગુજરાતી ભાષામાં ભાષાંતર જે છે તે કર્યું હતું જંતી દલાલે. ત્યાર પછીનો પાંચમો ક્વેશ્ચન છે, ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? તો પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા? તો આપણો આન્સર આવશે મોતીભાઈ અમીન. મોતીભાઈ અમીન કે જેઓ ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા હતા. ત્યાર પછીનો છઠ્ઠો ક્વેશ્ચન છે, આઈને અકબરી અને મીરાંતે સિકંદરીનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? આઈને અકબરી અને મીરાતે સિકંદરીનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો? તો આપણો આન્સર આવશે વારિસ અલ્વી. આપણો આન્સર આવશે બી વારિસ અલ્વી. તો આ ક્વેશ્ચનો મિત્રો આગળની જે એક્ઝામ લેવાની છે તે એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો ખાસ કરીને જીપીએસસી અને ગૌણ સેવાના જે બી પ્રશ્નો પૂછાણા છે તેમાંથી મેં આ 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કાઢેલા છે. તો આગળ નેક્સ્ટ આપણે સાતમો પ્રશ્ન જોઈએ, સિંચાઈ માટે સુદર્શન તળાવ કોણે બંધાયું હતું? સિંચાઈ માટે સુદર્શન તળાવ કોણે બંધાયું હતું? તો આપણો આન્સર આવશે પુષ્પગુપ્ત. આપણો આન્સર આવશે ડી પુષ્પગુપ્ત. ત્યાર પછીનો આઠમો ક્વેશ્ચન છે, માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો બધાને યાદ છે કે તેની સ્થાપના જે છે તે દુર્ગારામ મહેતાએ કરી હતી. તો આ ક્વેશ્ચન ઘણા ખરા મિત્રોનો સાચો પડ્યો છે. યાદ રાખજો, માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતાએ કરી હતી. ત્યાર પછીનો નવમો ક્વેશ્ચન છે, યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો? યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો? તો આપણો આન્સર આવશે સિદ્ધરાજ જયસિંહ. યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો? જેનો સિદ્ધરાજ જયસિંહ
કે જેનું જાન્યુઆરી એટલે કે 14મી જાન્યુઆરી આપણે જ્યારે ઉત્તરાયણ ઉજવીએ છીએ ત્યારે તેનું અવસાન થયું હતું. તેને લીધે આપણે જે સિદ્ધપુર આવેલ છે પાટણમાં તે ઉત્તરાયણના દિવસે ત્યાં ઉત્તરાયણ આપણે જે ઉજવીએ છીએ તે પતંગ ચગાવવામાં આવતા નથી, અને ત્યાં દશેરાના દિવસે ત્યાં પતંગ ચગાવવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો? તો જન્મ પૂછાય તો પાલનપુર આવશે. તેણે યાત્રા વેરો નાબૂદ કરાવ્યો હતો અને તેનું અવસાન જે છે તે સિદ્ધપુર ખાતે થયું હતું, અને તેના અવસાનને લીધે 14 જાન્યુઆરીના રોજ ત્યાં પતંગ ચગાવવામાં આવતા નથી. અને ત્યાં પતંગ ક્યારે ચગાવવામાં આવે છે? તો દશેરાને દિવસે ત્યાં પતંગ ચગાવવામાં આવે છે. તો ખાસ મિત્રો આટલા પોઈન્ટ નોટ કરી લેજો. ત્યાર પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે, 20મી સદી સામાયિકના તંત્રી કોણ હતા? 20મી સદી સામાયિકના તંત્રી કોણ હતા? તો આન્સર આવશે હાજી મોહમ્મદ અલારખિયા શિવજી. હાજી મોહમ્મદ અલારખિયા શિવજી. તો આઈ હોપ કે મિત્રો તમારા 10 માંથી 8 થી 9 પ્રશ્નો જે છે તે સાચા પડ્યા હશે. તો જેટલા બી સાચા પડ્યા હોય તો તે મને લખીને મોકલી આપો, અને 8 કરતા મિત્રો ઓછા હોય તો તમારી થોડીક મહેનત જે છે તે વધારી દેજો, કેમ કે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે જેથી કરીને તમારે આવનારી કોઈ બી એક્ઝામ તમારે ક્રેક કરવી છે તો તેના માટે આવી ક્વિઝ અને સાથે સાથે મહેનત જે છે તે વધારવી પડશે. તો મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આવા જ વિડીયો ડેઈલી મેળવવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહે. તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.